બહાર નીકળ્યા ને એટલે અહીંયા આવતા થઈએ છે. અને અમારા ચકલાસી ચોકડીથી ભાલે જવાનો જે રસ્તો ખરો ને, એટલે ચકલાસી ચોકડી છોડીએ અને લગભગ 1 કિલોમીટર પછી આવે. અહીંયા છે ને એવું નથી કે રાતે ખાલી જેન્ટ્સ હોય, અમે તો ફેમિલી સાથે આવીએ છીએ. અને બાજુમાં ગાર્ડન, ભવાની ચા એકદમ ફેમસ, અમે રોજ સાંજે આવીએ ચા પીવા. અને ચા સાથે બધા ગાંઠિયા ને ભજીયા ખાવાનું પસંદ કરે છે, એના વિશે શું કહેશો? બહુ ક્વોન્ટિટી ને ક્વોલિટી બહુ સારી છે, સારી છે. ફ્રેન્ચ ફ્રાય બનાવે છે. ચકલાસીમાં કંઈક અલગ વસ્તુ છે એવું લાગ્યું મને આજે. હા, હમણાં જ થયું છે, 6 મહિના જ નવું થયું છે ચાલુ, પણ ક્વોલિટીને લીધે અને ક્વોન્ટિટીને લીધે થોડુંક સારું છે. મોણ પડી એમ તરત પતી જ જાય છે ભાઈ, વાગે બરાબર ને? એક સાથે કેટલો મોણ પડે? તો કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ, હું તમારો પ્રિય પ્રેમવાલ આજે ચકલાસી ગામની અંદર આવ્યા છે ભાઈ. ચકલાસીથી માત્ર 10 મિનિટના અંતરે આવેલું છે, બરાબર ને? ચકલાસી જે ચોકડી કહેવામાં આવે છે, મેઇન ચોકડી. અને ભાઈ ચકલાસીના જ્યારે જ્યારે વિડીયો આવે ને ત્યારે ભજીયાની વાત આવે, તમને ખબર હશે. કારણ કે ભજીયા ભાઈ ચકલાસીના દિલમાં વસેલા છે એવું કહેવાય. સાચી વાત છે, અડધી અધૂર જીવાદોરી સમાન અને ભજીયા જીવાદોરી સમાન છે ભાઈ ચકલાસીની અંદર. અને અત્યારે આપણે વાગ્યા છે 10:30 નો ટાઈમ થયો છે અને ભાઈ ઘણા સમયથી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે ભજીયાની શોપ જે છે, જે 1.5 વર્ષથી પાર્ટી ચલાવે છે. અને એક વિચાર આવ્યો કે ભાઈ હવે રાત્રે નાસ્તાની શરૂઆત કરવી છે ભાઈ, મિડનાઈટ બ્રેકફાસ્ટ લાઈક ધેટ, લાઈક વી આપણે રાત્રે એમે બી ડિનર પછી બહુ વહેલા ડિનર લઈ લેતા હોઈએ છીએ, તો રાત્રે આપણને એવું લાગે છે કે કંઈક ખાવું જોઈએ. અને વ્યૂ બી બહુ સારો આવે છે, કારણ કે લાઈક બિસાઇડ્સ અ મેઇન રોડ, અને આ રોડ છે તમારે ડાકોર સુધી ભાલેજ સુધી જાય છે. અને એમ્બિયન્સની વાત કરવામાં આવે તો તમે પાછળ જોશો એકદમ ખાટલા ટાઈપ આખું એમ્બિયન્સ છે. અને જોરદાર આબાજુ પણ જોરદાર બનાવ્યો છે, એમ સિરીઝ બિરીજ મારીને એકદમ વિલેજ ટાઈપ ફિલિંગ એરિયાની અંદર આવી રહી છે. આમ તો છે વિલેજ, પણ એની અંદર પણ આપણે બહુ જોરદાર રીતે કામ કરેલું છે. તો હવે અહીંયા ફેમસ શું છે? ભજીયા તો છે, પણ ભજીયાની સાથે સાથે બીજું તમને વધારે શું ભાવ્યું? હું પહેલી વાર આવ્યો છું અને તમે કેટલી વાર આવ્યો છો એ જણાવો મને. અહીંયા ઓલમોસ્ટ લાઈક મિડનાઈટ, લાઈક છેલ્લા સમર ચાલુ થયો છે તો વહેલા આપણે ના સુઈ જઈએ, તો રાત્રે અમે ભૂખ લાગે તો મિડનાઈટ લાઈક 12 o'clock 1 o'clock અમે અહીંયા આવતા જઈએ છીએ. અહીંયા ગાંઠિયા સારા હોય છે, એના મરચા અને ચટણી ખાવા તો સ્પેશિયલ આવીએ છીએ, અને દાળ વડા તો બહુ જ સારા, બહુ જોરદાર સારા. ઓહો, તો બહુ મારે બહુ વાર નહીં કરવી, અંદર જઈશું ને મોજ કરીશું, શું શું મળે છે બતાવવાનો છું અને ટેસ્ટ કેવો હોય છે આપણે જોઈશું. આવી જાઓ મારી સાથે ફરી એકવાર મોજ કરાવી દઉં. રાત્રે બધા નાસ્તો કરવાનું વધારે પસંદ કરે છે ચકલાસી ની અંદર. કઈ જગ્યા છે? પ્રોપર એડ્રેસ ની વાત કરીએ તો આ ધરમપરાણ પાટિયા સામે છે. સામે શું વધારે તમને પસંદ છે અને શું મળે છે? કાઠિયાવાડી ગોઠિયા સારામાં સારા બનાવે છે. હા, અને દાલવડા, દાલવડા અને કુલ્લી ચા બનાવે છે. કુલ્લર ની ચા? ટેસ્ટ કેવો લાગે તમને? બહુ સુપર, બહુ સુપર લાગે. અવાય ને? અવાય. શું નામ છે આપનું? સુજય માતાજી. હવે કેટલા સમયથી આપણે શરૂઆત કરી છે અને શું શું રાખો છો ભાઈ? લગભગ 1.25 વર્ષ જેવું થયું છે. હા, અને દાલવડા, પછી તંદુરી ચા, ફ્રેન્ચ ફ્રાય અને ગાંઠિયા ફાફડા એવું રાખીએ છીએ. બરાબર બરાબર.
અને બધું તમે લાઈવ બનાવો છો? બધું જ લાઈવ, ગ્રાહક માંગે એ પ્રમાણે જ આપવાનું. બરાબર. અને તમને વિચાર ક્યાંથી આવ્યો આવી રીતે શરૂઆત કરવી છે? કારણ કે ચકલાસી ની અંદર ઘણા બધા ઓપ્શન બહુ ઓછા છે એમ, નાસ્તાના બધા. એટલે એનાથી જ વિચાર આવ્યો હતો કે નાઇટમાં કશું હતું નહીં ચકલાસી ગામમાં. એટલે પછી અંદર અંદર બેઠા હતા અને એક રીતે વાત થઈ કે આ રીતનું કરીએ એમ, અને પછી થોડું થોડું ઊભું કરી નાખ્યું. અને કુલ્લર ચા તો નહીં મળતી હોય ચકલાસી? કુલ્લર નહીં મળતી, અને એટલા માટે જ આપણે કુલ્લર ચા સ્ટાર્ટ કરી દે. હા, આ જે છે ફ્રેન્ચ ફ્રાઈઝ. હા, ફ્રેન્ચ ફ્રાઈઝ. અને શું પ્રાઇસ શું હોય છે? સેની ફ્રેન્ચ ફ્રાઈઝ ની શું પ્રાઇસ હોય? ફ્રેન્ચ ફ્રાઈઝ 40 રૂપિયા. 40 રૂપિયાની 100 ગ્રામ. 100 ગ્રામ. હા. શું બનાવી રહ્યા છો ભાઈ? દાળ વડા ભાઈ. દાળ વડા? અને ભઠ્ઠીમાં બનાવો? હા. ભજીયાની અંદર આપણે ખાલી દાળ વડા જ અત્યારે રાખીએ છીએ. દાળ વડા, દાળ વડા. ચા? હા, ચા. એ પણ ભઠ્ઠીમાં બનાવો? એ બી ભઠ્ઠીમાં. અને આ જે ગોંઠિયા તૈયારી થઈ રહી, તમે જ બનાવો બધું? જાતે બનાવો? જાતે જાતે જ કાઢી દે. એટલે કઈ શીખેલા છો પેલા એવું કઈ? એટલે શીખેલા એટલે કેવું, પેલા ગયેલા શીખવા માટે. હા, ટ્રેનિંગ લીધેલી થોડા. બરાબર. અને ટાઈમિંગ શું હોય છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળે આપણે? રાત્રે 8 થી 3:30 ની આસપાસ. 3:30 ની આસપાસ. કીરું જાતે જ બનાવો છો? આમ વધારે પિકઅપ અવર્સ નો ટાઈમ કયો હોય છે આપણે? શેનો પિકઅપ અવર્સ? એટલે વધારે પબ્લિક કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા વધારે? 11 વાગ્યા ની આસપાસ વધારે હોય. વધારે હોય. હા. લેજે રાખ્યો. કેટલું ઘીરું પતી જાય આમ આશરે? 15-17 કિલો લોકો ખાય. આમ પહેલેથી ક્રેઝ ખરો એમ ગુજરાતની અંદર કે ભાઈ રાત્રે નાસ્તો કરવાનો? અને હવે ગરમીની સિઝન આવી એટલે વધારે પબ્લિક આવશે. અને ફેમિલી પણ આવી જ શકે ને અહીંયા? તો બધા જ અહીંયા ફૂલ સુવિધા છે, બેસવાથી માંડીને દરેક રીતે સુવિધા, બધી રીતે પરફેક્ટ. પાર્સલનો કોઈ અલગ ચાર્જિસ કે એવું કંઈ હોય? દાળ વડા છે, પછી ફાફડા છે, ગાંઠિયા છે, અને એમની ચટણી છે. અને ચટણી પણ આપણને ડિસ્પોઝેબલ ની અંદર આપી છે, બરાબર ને ભાઈ? બધા માટે આ જ સિસ્ટમ છે ભાઈ? બધા માટે આ સિસ્ટમ. ઓહો, જોરદાર. અને ચટણી ના પ્રકાર તમે જોશો ને કે જે રીતનું નામ છે ને ભાઈ, કે કાઠિયાવાડી નાસ્તો, એવી રીતે કમંડળની અંદર આપણને બધી ચટણી અને મરચા તરેલા તમને જોઈ રહ્યા છો આની અંદર. આ ચટણી જે છે ની છે સાહેબ? ખજૂર, આંબલી અને બધી મિક્સ આવે. અને આ જે છે મરચાની છે, ગ્રીન ચટણી છે, અને આ તરેલા મરચા. અને સાથે સાથે ચાની મોજ પડી જાય મિત્રો સાથે. અત્યારે ગરમીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે આવ્યા છીએ. અને પહેલાં તો એમ્બિયન્સની વાત કરો, તમે જોશો પાછળ કેટલી બધી પબ્લિક થઈ ગઈ છે અત્યારે. અને વેઇટિંગમાં અડધો કલાક તો ઊભું જ રહેવું પડે ને દરેક વ્યક્તિ. તમે દરેક વ્યક્તિ આવો ને ભાઈ એટલે વેઇટિંગમાં ઊભું રહેવું પડે. હવે આપણે મામા આપણી સાથે જોડાઈ ગયા છે. તમે કેટલી વાર આવ્યા છો જણાવો થોડું મને. અમે લગભગ છે ને મોસ્ટલી અહીંયા ફ્રેશ થવા માટે બહાર નીકળીએ ને એટલે અહીંયા આવતા થઈએ છીએ. અને અમારે ચકલાસી ચોકડીથી ભાલે જવાનો જે રસ્તો કરો ને એટલે ચકલાસી ચોકડી છોડીએ અને લગભગ 1 કિલોમીટર પછી આવે. અહીંયા છે ને એવું નથી કે રાતે ખાલી જેન્ટ્સ હોય, અમે તો ફેમિલી સાથે આવીએ છીએ. અને બાજુમાં ગાર્ડન રેસ્ટોરન્ટ જેવું જ બનાવી દીધું છે, આખું ગાર્ડન જેવું બનાવી દીધું. એટલે મસ્ત તમને બેસો ને એટલે બહુ જ આમ વાતાવરણ બહુ સારું લાગે ખુલ્લું, અને બહુ મજા આવે. અને ખાસ તો અમે અહીંયા ચા ને એમની ચોકલેટ કોફી છે. ચોકલેટ કોફી? ખરેખર ખરેખર બહુ જોરદાર ચોકલેટ કોફી ને ચા એ બનાવે છે. અને એમના જે ફ્રેન્ચ ફ્રાઈસ ને દાળ વડા ફાફડા ગાંઠિયા તમને ગરમ ગરમ જ મળે, તમારે થોડી વાર ઊભું રહેવું પડે. કારણ કે કસ્ટમર લગભગ આજે પણ હું 1 કલાકથી બેઠો છું, પણ તમારે ઊભું રહેવું પડે, તમને ગરમ ખવડાવે. અને એમની ચટણી ને એ તો બહુ જોરદાર જોરદાર છે. અને કુલ્લર ચા પીવા તમે, એમની તંદૂર ચા બહુ જોરદાર ચા આવે છે. અને જોરદાર ટ્રાય કરીશું. અને બીજી વસ્તુ અહીંયા ગમી કે જો નાના છોકરા આવ્યા હોય તો તમે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ લઈ શકો છો.
પણ પૂછીએ ભાઈ, આપણી સાથે આપણા મામી જોડાઈ ગયા છે, તમે શું કહેવા માંગશો? અને પહેલા તો એ કહેવા માંગીશ કે ફેમિલી પણ તમે આવી શકો છો ને ભાઈ? હા, અમે ઓલવેઝ આવીએ છીએ ફેમિલીમાં જ, અને અમને બહુ જ મજા આવે છે અહીંયા. એઝ ગૃહિણી આખો દિવસ કામ કરીને થાકેલા હોય તો આ રિલેક્સ લાગે આપણને, અને સારું એવું વાતાવરણ સારું છે, તો સાંજે આવીએ તો અમને બહુ જ ગમે છે. જ્યારે અહીંયા આવું ત્યારે જ હું ચા પીતો, બાકી કોઈ દિવસ ચા પીતો નથી. અહીં આવીએ તો આ ચા તંદુર ચા મને એમને ફાવે છે, એટલે સ્પેશિયલ અહીંયા આગળ ચા પીવું છું. બાકી ચાની આદત નહીં, ત્યારે ચોકલેટ કોફી પીવું. ચોકલેટ કોફી બહુ જોરદાર કોફી બનાવે. હવે ભાઈ ઓલ ઓવર ટેસ્ટની વાત કરું ને તો જોરદાર ટેસ્ટ છે. અને આવો ને એટલે ભજીયા તો ખાવાના, સાથે સાથે એમના નાયલોન ફાફડા અને ગાંઠિયા એ તો ભૂલાય નહીં. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. અને હા, એમનું ગૂગલ લોકેશન છે ને એ તમને આપી દઉં છું ડિસ્ક્રિપ્શનની અંદર. અને જો તમે ફેસબુક પર વિડીયો જોતા હોય તો તમારા મિત્ર સાથે શેર કરો, તમારા પ્રોફાઇલ પર શેર કરો, અને ચકલાસી ન હોય ને તો કોમેન્ટ કરી દો. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા, બધાને જય શંકર. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and